સુરેન્દ્રનગર જિલ્લાના થાન શહેરમાં ભાજપ યુવા મોરચાના કાર્યકર્તાઓએ રાહદારીઓને ઠંડી છાશનું વિતરણ કર્યું. ઉનાળાની આવી કાળઝાળ ગરમીથી બચવા જીવ માત્ર અને પ્રયાસો કરવા પડતા હોય છે અને આ સમયે થાન શહેરના ભાજપ યુવા મોરચાના કાર્યકર્તાઓમાં માનવતા મહેકી ઉઠતા શહેરની મુખ્ય બજારોમાં શહેરમાં આવતા જતા રાહદારીઓને ઠંડી છાશ આપીને રાહદારીઓમાં ઠંડકનો અહેસાસ આપવાનું માનવતાલક્ષી કામ કર્યા હોવાનું જાણવા મળ્યું છે. જેમાં માનવતાલક્ષી કામ કરતા ભાજપ યુવા મોરચાના કાર્યકર્તાઓ વિશે નગરપાલિકા પ્રમુખ વિજયભાઈ ભગતે જણાવ્યું હતું કે અમારા યુવા મોરચાના કાર્યકર્તાઓ શિયાળામાં ગરમ વસ્ત્ર ગરીબોને આપવા તેમજ કાળઝાળ ગરમીથી બચવા રાહદારીઓને ઠંડી છાશનું વિતરણ તેમજ તેવા માનવતાલક્ષી કાર્યક્રમો વારંવાર કરતા હોય છે. આવા ગરમીના સમયમાં આ ગરમીના વાતાવરણમાં છાશ કેન્દ્ર ખોલ્યું બહુ સારું કહેવાય અને ગરમીના રક્ષણ માટે છાશ બહુ સારું કામ કરે છે. આ ભાજપવાળા આ લોકોએ બહુ સારું કામ કર્યું છે, વિશેષ કહેવાય. દર વર્ષની જેમ ભારતીય જનતા યુવા મોરચા દ્વારા આખાએ રાજ્યમાં ડોક્ટર ઉદ્દીશભાઈ પટેલના આદેશથી ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમને અનુલક્ષીને આજે થાનગઢ ખાતે છાશ અને પાણીનું વિતરણ અત્રે કરવામાં આવ્યું હતું. થાનગઢ શહેર યુવા મોરચાના પ્રમુખ ભાઈ પ્રદ્યુમનસિંહ રાણા અને મહામંત્રી શ્રી દેવાંગભાઈની આગેવાનીમાં થાનગઢ શહેરમાં આ ગરમીના વાતાવરણમાં ગરમીના સમયમાં થાનગઢના લોકોને છાશ અને પાણીનું વિતરણ દર વર્ષની જેમ ભારતીય જનતા યુવા મોરચા દ્વારા આખાએ રાજ્યમાં ડોક્ટર ઉદ્દીશભાઈ પટેલના આદેશથી ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમને અનુલક્ષીને આજે થાનગઢ ખાતે છાશ અને પાણીનું વિતરણ અત્રે કરવામાં આવ્યું હતું. થાનગઢ શહેર યુવા મોરચાના પ્રમુખ ભાઈ પ્રદ્યુમનસિંહ રાણા અને મહામંત્રી શ્રી દેવાંગભાઈની આગેવાનીમાં થાનગઢ શહેરમાં આ ગરમીના વાતાવરણમાં ગરમીના સમયમાં થાનગઢના લોકોને છાશ અને પાણીનું વિતરણ કરવામાં આવ્યું. વિક્રમસિંહ જાડેજા, KTV ન્યૂઝ, ગુજરાતી, ચોટીલા.